राहुल ગાંધીની ન્યાયયાત્રાથી કોંગ્રેસ માટે એક સારા સમાચાર આવ્યા અને સમાચાર અમરેલીથી આવ્યા. અમરેલીના ધુરંધર નેતા, પાટીદાર નેતા, એક સમયે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજોને હરાવનાર, રૂપાલાજી, સંઘાણીજી, બાંકુ ઉધાડ, આવા લોકોને હરાવનાર, અમરેલીના વતની, અમરેલી વિધાનસભામાં લડેલા, અમરેલી લોકસભા લડેલા પરેશ ધાનાણી આખરે ભારતીય જનતા પાર્ટીમાં નથી જઈ રહ્યા એનો મેસેજ એમને ખુદ આપી દીધો છે. રાહુલ ગાંધીની યાત્રામાં આપણે જે વાત કરી હતી એ થયું કે રાહુલ ગાંધીની યાત્રામાં જો એ જોડાય છે તો સમજી જજો કે નથી જઈ રહ્યા. કોંગ્રેસના એ મૂળના કાર્યકર છે, યુવાવસ્થાથી જોડાયા હતા અને અત્યાર સુધી કોંગ્રેસમાં છે, કારણ કે ચર્ચાઓ બહુ ચાલી હતી, સાયલન્ટ હતા. એક વર્ષથી તો પરિણામ 22નું આવ્યું ત્યારથી સાયલન્ટ થઈ ગયા હતા, સાધુનું જીવન જીવી રહ્યા હતા, દાઢી વધારી હતી, કોઈ સંપર્ક નહોતો, ક્યાંય નહોતા જઈ રહ્યા, એ ખેતી કરી રહ્યા હતા, એ પ્રકારની ચર્ચાઓ છે. ના કોઈ જવાબ નહોતા આપી રહ્યા, ના કોઈ મીડિયામાં હતા, ના કોઈ મતદારો સાથે સંપર્ક હતા, લોકલ લેવલે હશે. પણ આ પરેશ ધાનાણી રાહુલ ગાંધી ન્યાયયાત્રા પહેલાં જ, એક દિવસ પહેલાં જ એ પ્રભારી મુકુલ વાસનિકજી સાથે અને શક્તિસિંહ સાથે પણ એ ત્યાં જોવા મળ્યા છે અને એ ફ્રન્ટલાઈનના જે નેતા જે છે એમની સાથે જોવા મળ્યા છે. એટલે ક્લિયર કટ મેસેજ પરેશ ધાનાણી આપી દીધો છે કે હું કોંગ્રેસમાં છું, હું ક્યાંય જવાનો નથી, એ મેસેજ એમને આપી દીધો છે. નંબર બે, આનાથી અમરેલીના લોકો અને ગુજરાત લેવલે, કારણ કે પરેશ ધાનાણી છે અમરેલીના નેતા છે એવું નથી, એ ગુજરાતના અનેક લોકોના એ રોલ મોડલ છે જે રાજનીતિમાં આવવા માગે છે, કારણ કે એમની રાજનીતિ કોઠાસૂજની રાજનીતિ છે, એમની રાજનીતિ ખેડૂતોની રાજનીતિ છે. અને ગુજરાતમાં પાટીદાર નેતાઓ વધ્યા છે કેટલા, ખૂબ જૂજ નેતાઓ છે, એમાંના આ એક નેતા છે. અને જ્યારે આ નેતા જવાની ખબરો આવે ત્યારે કોંગ્રેસ માટે પણ મુસીબતનો વિષય હતો. પણ તમામ ખબરો પર પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે અને પૂર્ણ વિરામ મુકાતા જ કોંગ્રેસને જે જવું 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 રોજ બરોજ કોઈ ને કોઈ ક્યાંથી, સૌરાષ્ટ્રમાંથી, કચ્છમાંથી, ઉત્તર ગુજરાતથી, મધ્ય ગુજરાતથી રોજ બરોજ જે ખબરો આવે છે, આ ખબરથી કોંગ્રેસ માટે એક રાહતના સમાચાર છે. વાતચીત થઈ છે કદાચ પ્રભારી સાથે, વાતચીત પ્રમુખ સાથે થઈ છે અને ખબરો એ પણ છે કે પરેશ ધાનાણીને લોકસભા કોંગ્રેસ ઈચ્છે છે કે પરેશ ધાનાણી ઈચ્છે, પણ પરેશ ધાનાણી આ વખતે ઈચ્છા ઓછી લાગી રહી છે લોકસભા લડવાની. પરેશ ધાનાણી સિવાય બીજા જે ચહેરાઓ છે, યંગ ચહેરાઓ છે, એમને એમની ઈચ્છા કદાચ એવું લાગી રહ્યું છે કે એમને મેદાનમાં ઉતારાય, પ્રતાપ દુધા જેવા લોકોને મેદાનમાં ઉતારાય, કારણ કે 19માં તો લડ્યા જ હતા, હાલાકી એ સમયે વિધાનસભાના સભ્ય હતા, વિપક્ષના નેતા હતા. તો આ વખતે કદાચ એમની ઈચ્છા ઓછી હોય એ પ્રકારની લાગી રહી છે, એ કાર્યકર તરીકે કામ કરવા માગતા હોય એ પ્રકારની મેસેજ છે. અને ફરીથી એ પોતાની જાતને ફરીથી એ કડેકથી ગૂંટવા માગતા હોય એ પ્રકારની મેસેજ લાગી રહ્યા છે, કારણ કે રાજનીતિમાં ક્યારેય પણ હતાશા આવી શકે છે, નિરાશા આવી શકે છે અને પાછો એ માણસ ઊભો પણ થઈ શકે છે. તો પરેશ ધાનાણી ઊભા થવું પડશે અને ઊભા કરશે પ્રજા એમને. એ હતાશ થઈ ગયા, નિરાશ થઈ ગયા, એ વારંવાર કહેતા હતા કે ભાઈ તમે વિપક્ષને પણ વિપક્ષ બનવા લાયક ના રાખ્યો તો પછી અમે શું કરી શકીએ છીએ. તો નિરાશ થઈ ગયા હતા, પ્રજાથી પણ નિરાશ થયા કે ભાઈ પ્રજા એમને ઉમરકાભેર વધાવ્યા નથી, વિપક્ષમાં પણ બેસવા લાયક નથી પડ્યા, તો પછી અવાજ કોણ ઉઠાવશે. તો એક વર્ષનો સમય થઈ ગયો અને હવે ફરીથી ચૂંટણી આવી છે, તો એ સક્રિય થયા છે. હવે જોઈએ છે કોંગ્રેસ પરેશ ધાનાણીનો ઉપયોગ કઈ રીતે કરે છે, કારણ કે ફ્રન્ટના નેતા છે, મજબૂત નેતા છે, કોઠાસૂજ ધરાવે છે એવા નેતા છે. હવે જોઈએ છે કોંગ્રેસ આમને કઈ રીતે ઉપયોગ કરે છે. આપણું શું કહેવું છે, પરેશ ધાનાણી ન જવાથી કોંગ્રેસને કેટલી મજબૂતાઈ મળશે, ફરીથી એમને આવવું પડશે. શું આ અર્જુન મોઢવાડિયા, અમરીશ ડેર અને બધા નેતાઓ જઈ રહ્યા હતા એમાં પરેશ ધાનાણીએ ફટકો પાડ્યો છે? આપણું શું કહેવું છે કોમેન્ટ કરી શકો છો. ફરી મળીશું. જય જય ગરવી ગુજરાત. નમસ્કાર.